સાણંદમાં આમ આદમી પાર્ટી સાણંદ 40 વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સાણંદ નગરપાલિકા વોર્ડ નંબર 2ના ભવાનીપુરામાં અરવિંદભાઈ કેજરીવાલની ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું, એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપની સાથે કેમ લોકો જોડાયેલા છે તેની અપવિતી જણાવતા લોકો જોવા મળી રહ્યા છે, જે હાલ ભાજપ સરકાર દ્વારા જે રીતે જનતાનો અવાજ સાંભળ્યો નથી અને હવે જનતાનો મૂડ બદલાઈ ગયો છે, હવે ભાજપ તરફી નહીં પરંતુ આપ તરફી હોય તેવું લાગી રહ્યું છે, અને તે પણ ઝાડુને મત આપીને 40 વિધાનસભાના ઉમેદવારને વિજયી બનાવે તેવો જનતાનો મૂડ હવે જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતમાં 2022ની ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આ પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વારંવાર મુલાકાત કરે છે, ત્યારે જેને લઈને અનેક ગેરંટી યોજનાઓ જાહેર કરવામાં આવી છે અને આ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવા માટે ગામડે ગામડે ગેરંટી યોજના વિતરણ કાર્ડ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહિલાઓ તેનો શું પ્રતિક્રિયા આપે છે તે પણ સાંભળો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મહિલાઓ શહેરીજનો સાણંદના શહેરીજનો શું પ્રતિક્રિયાઓ આપે છે તે સાંભળો. ઝાડુનો વોટ આપવાનો? કેમ ઝાડુના? ભાજપના નહીં, ભાજપના એવું. અને બીજું શું શું કર્યું? બીજું શું શું કર્યું? બાટલા આલ્યા અને બારસો બાટલા ના લે, અને અત્યારે બાટલો હવે ભરાતો નહીં, પણ દાડા બાટલો ચાલતો નહીં, અને સાહેબ અમારે કામ બનતું નહીં, નથી બધું લઈ લીધું. કેરોસીન આવો છે? ના, કેરોસીન લઈ લીધું. કેરોસીન લઈ લીધું? આવો સબસિડી? સબસિડી લઈ લીધી. બધું લઈ લીધું? આવો કાંઈ અમારું વર્યું નહીં. તો હવે આ વખતે કોને વોટ આપશો તમે? ઝાડુને. હા, કેજરીવાલ. હા, બરાબર. કાકા તમારું શું કહેવું છે? આપણે એ કહેવાનું છે, કોને લૂટી લીધા? ભાજપે. ભાજપે બધું ખેંચી લીધું. બરાબર. શું કેમ કહો? બધા મફત નું લઈ, જમીન લઈ લીધી, આ બધું એ કર્યું, આડાવડા રોડ બનાયા, અને માણસ ગરીબ માણસ હાથમાં સુઈ લે, બધું શું કરે? કોને એવું કર્યું? આ ભાજપ સરકાર. બીજું શું કરે? જય હિન્દ, જય ભારત.